नमस्ते विद्यार्थी मित्रों, आज आपणे धोरण 9 विज्ञान मां पाठ 13 आपणे शा माटे मांदा पड़ीए छीए एनो अभ्यास करवानो छे। आपणे अवारनवार कोई पण व्यक्तिने मळता होय त्यारे पहेलो सवाल करीए छीए, केम छो? એટલે એનો જવાબ આપણે હંમેશા એ જ આપીએ છીએ કે મજામાં। પણ માણસ મજામાં ક્યારે છે, સ્વાસ્થ્ય ક્યારે છે, તો એના માટે જોઈએ તો કે સ્વાસ્થ્ય એટલે કે સારું સ્વાસ્થ્ય એટલે શારીરિક માનસિક અને સામાજિક રીતે સ્વાસ્થ્યની સ્થિતિ, એને આપણે કહી શકીએ કે સ્વાસ્થ્ય છે। બાકી મજામાં તો આપણો જવાબ છે। બીજો રોગ તો કે મનુષ્ય તેમજ અન્ય પ્રાણીઓ કે વનસ્પતિઓમાં ચેપ, કુપોષણ કે કોષપેશીની અસામાન્ય ક્રિયાઓને પરિણામે સર્જાતી અસ્વસ્થતાને રોગ તરીકે ઓળખવામાં આવે છે। આ સ્વાસ્થ્ય અને રોગ વિશે જોયું તો કે આ રોગ થવાના કારણો બે છે, એક તો આંતરિક કારણ અને બીજું બાહ્ય કારણ। આંતરિક કારણો એટલે કે શરીરની અંદર થતા રોગ કેવા છે, તો કે હૃદયમાં મૂત્રપિંડ અને યકૃત જેવા વિવિધ અંગોના અસામાન્ય કાર્યો માટે જવાબદાર છે। અને જ્યારે બાહ્ય કારણોમાં રોગકારક સજીવો, કેવા સજીવો રોગકારક, તો કે અહીંયા આપેલા છે વાયરસ, બેક્ટેરિયા, પ્રજીવ, કૃમિ, આ રોગકારક છે જેના દ્વારા વાયરસ દ્વારા એઇડ્સ ને કમરો, બેક્ટેરિયા દ્વારા ક્ષય અને ટાઇફોઇડ, પ્રજીવ દ્વારા મેલેરિયા અને નિંદ્રા રોગ, ફૂગ દ્વારા દાદર અને ખસ, કૃમિઓ દ્વારા હાથી પગો અને વાળો, આ રોગો છે એ બાહ્ય રોગકારક સજીવો છે જે પર્યાવરણ પ્રદૂષકો અથવા તો તમાકુ કે નશાકારક દ્રવ્યો માટે જવાબદાર છે। ત્યાર પછી એ રોગ થાય છે તો એ રોગ કેવા પ્રકારના છે, તો કે તીવ્ર છે કે અઠેલા છે। તીવ્ર રોગ એટલે કે સામાન્ય રીતે આપણી આસપાસ જોતા હોઈએ છે એકાએક અને ઝડપથી થતા રોગ, જેમની અસર શરીર પર થોડા સમય સુધી રહે તેવા રોગોને તીવ્ર રોગ કહે છે। દાખલા તરીકે ખાંસી અને શરદી। જ્યારે અઠેલા રોગ, તો કે જે રોગોના લક્ષણો મહિનાઓ, વર્ષો કે જીવનભર રહે તેવા લાંબા ગાળાના રોગોને અઠેલા રોગો કહીએ છીએ। દાખલા તરીકે ક્ષય, કેન્સર અને ડાયાબિટીસ। એ સિવાય આ તીવ્ર અને અઠીલા રોગો છે એ સિવાય કેવી રીતે થાય છે, ચેપી છે કે બિન ચેપી છે, ચેપી રોગ કે નહીં કહેવાય, તો કે આવા રોગો રોગગ્રસ્ત વ્યક્તિમાંથી તંદુરસ્ત વ્યક્તિને હવા, પાણી, ખોરાક, કીટકો કે શારીરિક સંપર્કથી ઝડપથી પ્રસરે છે। મતલબ કે એક વ્યક્તિમાંથી બીજા વ્યક્તિને તરત જ ચેપ લાગુ પડી જાય છે। જ્યારે બિનચેપી રોગ, તો કે રોગકારકો વડે થતા નથી, મતલબ કોઈ દર્દી હોય જેને એવો રોગ છે એને નથી થતો, તેના દ્વારા બીજી વ્યક્તિને એક વ્યક્તિમાંથી બીજી વ્યક્તિમાં ફેલાતો નથી। દાખલા તરીકે કોઈનો હાથ ભાંગેલો હોય, કોઈને ડાયાબિટીસ હોય, કોઈને કેન્સર હોય, કોઈને હૃદય રોગ હોય, તો એ એક વ્યક્તિમાંથી બીજા વ્યક્તિમાં થઈ શકે નહીં, મતલબ કે એનો ફેલાવો થઈ શકે નહીં। આ રોગો છે તો આ રોગને અટકાવવા માટેના ઉપચારના સિદ્ધાંતો છે શું, તો કે ઉપચારનો સિદ્ધાંત એક જ છે કે જે રોગની અસર ઘટાડવી, અને બીજું રોગ થવાના કારણોનો નાશ કરવો। રોગની અસર ઘટાડવી એટલે કે ચેપગ્રસ્ત રોગકારકના નામે એન્ટીબેક્ટેરિયલ કે એન્ટીવાયરલ ઔષધનો ઉપયોગ કરવો, અને બીજું આરામ કરીને શરીરની શક્તિને સાચવવાનો પ્રયત્ન કરવો, એટલે કે રોગની અસર ઘટાડવા। જ્યારે રોગ થવાના કારણોનો નાશ કરવો, જેમાં સાર્વજનિક સફાઈ દ્વારા રોગવાહકો, મચ્છરો અને માખીઓની ઉત્પત્તિ રોકવી, જ્યારે બીજું સ્વસ્થ હવા, પાણી અને સમતોલ આહારનો ઉપયોગ કરવા, ત્રીજું વિવિધ પ્રકારની રસી દ્વારા રોગો સામે રોગ પ્રતિકારક શક્તિ મેળવવી, અને ચોથું વ્યક્તિગત આરોગ્ય પદ્ધતિની સભાનતા માટેના વિવિધ પગલાઓ ભરવા। આ માટે જે રોગો છે એ રોગો માટેની રસીઓ ભારતમાં ઉપલબ્ધ છે, અને આજે ડોક્ટર આપણે જે નામ ડોક્ટર એડવિન
ने डॉक्टर एडवर्ड जेनर ने जेमने सॉरी डॉक्टर एडवर्ड जेनरे सौ प्रथम शीतला मुक्त नी रसी शोधेल जे आजे विश्व माथी शीतला नाबूद थई गेलो छे। ए सिवाय बीजी रसीओ जे धनु डिप्थेरिया ओरी पोलियो वगैरेनी रसीओ आजे उपलब्ध छे कि જેનેથી આપણે કોઈ પણ રોગને ઘટાડો કરી શકાય અથવા તો રોગ થતા હોય તો એના માટે એ રોગના કારણો નાશ કરી શકાય। આપણે ઘણીવાર જોઈએ છે કે આડોશી પાડોશીઓ આપણી આસપાસ કે ભાઈ રોગનો ફેલાવો ઘણી વખત સંસર્ગજન્ય હોય છે, જે ચેપી રોગો છે જેના દ્વારા રોગનો ફેલાવો થાય છે, તો આપણે પ્રત્યેક વ્યક્તિ સભાનતાપૂર્વક આપણું સ્વાસ્થ્ય જળવાય તેની કાળજી રાખવી જોઈએ। આ વાતનો અભ્યાસ આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ।